સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ને આ દ્રષ્ટિનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. ચાર સ્ટીનો વિશ્વાસ ન કરવો. પહેલા વહેલા દ્રષ્ટિ ગમે ત્યાં પડી જાય. બીજું વૃષ્ટિ, ગમે ત્યાં વરસાદ થાય, હમણાં કમોસમી વરસાદ થયો. ત્રીજું આ સૃષ્ટિ એટલે આ જગતનું, જગત આજે તમારા વખાણ કરશે, કાલ ગાળો આપશે. એ હારા કથાકારને કે હારા કથાકાર, ઠીક, એ તો આમ છે. કાલ સમારે લોકો તમને આવા સૃષ્ટિ પણ જેવું તેવું બોલશે. અને છેલ્લે ટ્રસ્ટી, ટ્રસ્ટીનો બહુ વિશ્વાસ નહીં કરવો. ટ્રસ્ટી ગમે તે બદલી જાય. એટલે ભગવાને જેવું જ મુખમાં સ્તન વિષ લગાડીને જેવું મુખમાં સ્તન આપ્યું ને, એટલે ભગવાન સ્તન જોર જોરથી ખેંચવા માંડી ગયા. અને જેવું જ ભગવાને આ સ્તનમાંથી દૂધ તો ભગવાને પીધું, પણ પૂતનાનો પ્રાણ પણ ખેંચ્યો. અને પછી તો આને કીધું, સા મુંચ મુંચલામિતિ પ્રભાષિણી, સા મુંચ સા મુંચ, મને છોડ મને છોડ. પણ કાનાનો તો સ્વભાવ છે, એકવાર પકડે ને પછી કોઈને છોડે નહીં. છાંદોગ્ય ઉપનિષદ કે નચ પુનરાવર્તતે, ભગવાન એકવાર કોઈને પકડે છે ને પછી છોડતા જ નથી. પણ આખું શરીર પસીના વાળું થઈ ગયું અને અસલ રાક્ષસીના રૂપમાં આવી ગઈ, અને પ્રાણ નીકળી ગયા એટલે મોઢું ફાટી ગયું. અને વૃત્રાસુર જેમ પડ્યો હતો ને, વૃત્રાસુરની જેમ જેવી પડી પૂતના મોટી થઈ, એટલે છ કોષના વૃક્ષોને કચડી નાખ્યા. છ કોષ એટલે 18 કે 20 કિલોમીટર થાય. આ કચડ ઘાણકણ નાખ્યો અને છાતી પર કૃષ્ણ કનૈયો આપણો લાલો એમનેમ રમે, યશોદા અને રોહિણી ને બધા દોડીને ગયા ને એ કૃષ્ણને લઈ આવ્યા. અને કૃષ્ણની માથે એને પૂંછડું ફેર્યું ગાયનું, ગૌમૂત્રેણ સ્નાપયિત્વા, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. પુનર્ગોરજ સાર્ભકમ, ફરી ગાયના રજથી એને નવડાયો, ગાયના ખીલાની રજ. રક્ષામ ચક્રસ્ત ચક્રુતા દ્વાદશ અંગેશુ નામભિ, 12 નામોથી ભગવાનનું રક્ષણ કરવામાં આવ્યું. તમારા દીકરાને પણ કંઈક થાય ને, ત્યાં પદ્ધતિ છે, ગૌમૂત્રથી સ્નાન કરાવો, ગાયના ખીલાની રજ લગાડો ને આ 12 નામ બોલો ને ભગવાનના, તમારા દીકરો રડતો હોય તો બંધ થઈ જાય ગાયનું પૂંછડું ફેરવીને. અને ગોપીઓએ શ્લોક ગાયો છે, અવ્યાદ જોંગરી મણિમાસ્તવ જાનવધૂ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રત્કેશવસ્ત્વ દુરઈશૈનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુરુમુરક્રમઈશ્વરકમ. હે અજન્મ, મારા દીકરાના ચરણની રક્ષા કર. હે મણિમાન, મારા દીકરાના ઘૂંટણની રક્ષા કર. હે યજ્ઞ પુરુષ, મારા દીકરાને સાથળની રક્ષા કર. હે અચ્યુત, મારા દીકરાની કમરની રક્ષા કર. હે હયગ્રીવ, મારા દીકરાના પેટની રક્ષા કર. હે કેશવ, મારા દીકરાના હૃદયની રક્ષા કર. હે સૂર્ય, મારા દીકરાના કંઠની રક્ષા કર. હે વિષ્ણુ, મારા દીકરાની ભુજાની રક્ષા કર. હે ઉરુક્રમ, હે વામન, મારા દીકરાના મુખનું રક્ષણ કર. અને હે ઈશ્વર, મારા દીકરાના મસ્તકનું રક્ષણ કર. એમ ગોપીઓએ દીકરા પ્રત્યેનો ભાવ કરી. અને આને કહેવાય પૂતનાષ્ટકમ. 8 શ્લોક છે ને, 8 શ્લોક આજે પણ તમે ગાવો ને, એટલે તમારો દીકરો આજે પણ સ્વસ્થ થઈ જાય. ભગવાન હસવા માંડ્યા કે આ મારા જ બધાય નામ છે, મારા નામથી મારું રક્ષણ? તો કે હા, તમારા નામથી, ભગવાનના નામમાં તાકાત છે. મને યાદ કરવા પડે ભગવાનના નામમાં કેટલી તાકાત છે. અત્યારનો વર્તમાનનો બનાવ, 50 વર્ષ નથી આ વાતને. સૌથી આમાં જે કોઈ, જે લોકો ડ્રગ વિશે જાણતા હોય, દવા વિશે જાણતા હોય, એ લોકોને ખબર હશે કે એક દવાની શોધ થઈ. દવાની શોધનું નામ, એ ડ્રગનું નામ છે LSD. જે શોધી છે એલર્ટ રિચાર્ડે આ દવા શોધી ને, આને સૌથી વધારે એવોર્ડ આપવામાં આવ્યા. તમે ખાલી તમારી જીભ ઉપર મૂકો ને, જેવી પેટમાં તમારી દવા જાય ને, તમારી શક્તિઓ સ્ટિમ્યુલેટ થાય. તમે બોલો હોય પેલા હું ઓળખી જાઉં કે તમે પાણી પીવું છે એમ જ બોલવા માંગો છો. આજે જમવામાં શું રાખશું એમ બોલવા જાવ એટલે હું ઓળખી જાઉં તમે આજ બોલવાના છો. તમારી શક્તિઓને ઉત્તેજિત કરે. બધાએ આનો વિરોધ કર્યો, પણ એને કેસ લડ્યો, કોર્ટમાં જીતી ગયો કે મંદ બુદ્ધિના બાળકોની બુદ્ધિ વધારવા માટે દવા બનાવી. બહુ ખ્યાતિ પામી ગયો ને, ત્યારે કોઈને ઇન્ડિયન ભેગો થયો કે એમાં તારે હું મોટાઈ છે, તારે ગોળીઓ ખાવી પડે ને, અમારે એવા સાધુડા પડ્યા છે ને, ગોળીઓ ખાધા વિના કહી દે.
એમ? એને કીધું તમારે ભારત આવવું છે, એ માણસ કુંભમાં આવ્યો, કુંભમાં બધાની કોઈ સાધુ છે એવો કે જે મને બતાવી દે, હું શું વિચારું છું, કહી શકે એમ છે કોઈ સાધુ? બધા સાધુ તો સીધા હતા કે ભાઈ અમે આને હિમાલયમાં છે એવા સાધુ જા જાવું તો. હિમાલય ક્યાંથી જાય ભાઈ? હરિદ્વારથી. હરિદ્વાર આ માણસ આવ્યો, 25 લોકોની ટીમ, દરેક ભાષાના ભાષાવિદ એની સાથે હતા, આખી ગાડીમાં નાવાનું ધોવાનું ખાવાનું એવી ગાડી લઈને ગયા. હરિદ્વાર થી ઉપર ગયા ગંગોત્રી, ને ગંગોત્રી થી ઉપર ગયા નંદનવન અને તપોવન. સાહેબ ક્યારેક જવાની ઈચ્છા થાય ને તો ગાયત્રી પરિવાર વાળાને દર વર્ષે એક વખત જવા દે. પરમ પૂજ્ય રામ શર્મા આચાર્ય જ્યાં તપ કર્યું 6 મહિનામાં ગાયત્રી સાક્ષાત એની સામે, હમણાં સાક્ષાત ગાયત્રી હાજર થયા. કીધું કે બોલ તારે શું જોઈએ. સર્વેશ્વરાનંદીની કૃપાથી ગાયત્રીએ હથેળીમાં બેસાડ્યા રામ શર્મા આચાર્યને. કીધું કે મારે બધા ઋષિઓને જોવા છે, આખી દુનિયાના જેટલા ઋષિઓ હતા ને એ બધાને માં ગાયત્રી બતાવ્યા. આ નંદનવન અને તપોવન જાવ ને તમને ત્યાંની માટી એવી છે ને ખીચામાં ભરી લેવાનું મન થાય, અરે લુખી ખાવાનું મન થાય એવી માટી. અને આ જગ્યા ઉપર એક સાધુ હતો, હરે રામ હરે રામ 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 હરે હરે. અભી હમ સાધુ કી બાત હી કર રહે થે, એસે નૈમિષારણ્ય કી તપોભૂમિ મેં જિન્હોને અધ્યયન કિયા હૈ, એસે હમારે ચૈતન્ય હનુમાન જી સે પૂજ્ય બાપુ ઓર માતાજી ભી પધાર રહે, તાલીઓ કે સાથ હમ સ્વાગત કરેંગે. इसीलिए नैमिषारण्य का उल्लेख किया कि वो संस्कृत पढ़े हुए है. संस्कृत में पुरुष सूक्त स्त्री सूक्त रामचरित मानस भागवत जी सभी कथाओं कंठस्थ है, लेकिन कभी कभी जो नजदीक होते हैं ना उनको हम पहचान नहीं पाते. ઈ ગાયોની સેવા જ કરી રાખે એટલે આપણે બાપુને શું પાસે ચર્ચા કરી. પણ ક્યારેક બેસો સત્સંગમાં, તાલીઓના નાથી અર્જુનનાથના ગામમાં, નાથજીના ગામમાં સ્વાગત છે. હરે રામ 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 હરે. ઓર અમારી મૈયાજી ભી વક્તા હે, વો ભી કથા બહુત સુનાઈ હે. કભી કભી કહેતી હે કે અબ મેરા સમય પૂરા હો ગયા કથા સુનાને કા, મહાદેવ અબ તુમ સુનાઓ સબકો. कभी कभी ऐसे महापुरुषों की जो अंदर की शक्तियां होती है, महापुरुषों की चेतना होती है, उनके आशीर्वाद से ही बोला जाता है, वरना तो हमारी भी कहां कैपेसिटी है कि हम बोल सके. हरे राम हरे राम 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 हरे. અને આવા સંત પાસે ગયો, એ સંતનું નામ હતું નીમ કરાલી બાબા. એક ઝૂંપડી મેં ઇસીલીએ સંતો પે બાત કર રહા હું કે મેં આજ જો કથા કર રહા હું ને વો કિસી સંત કે આદેશ સે હી કર રહા હું કે સંતો કી બાત તો આયેગી હી. સંતોના ગામમાં કથા એટલે સંતોના ચરિત્ર તો આવશે જો, કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે किसको लागू पाए बलिहारी गुरुदेव के जिन्हें गोविंद दियो बताए. आ छिद्रा कहे के कृष्ण को नमने खबर हती नी, आ मारो नाथ जी आयो पछी अमे कृष्ण ने ओळखवा मांडा. એટલે કૃષ્ણ પેલા તો અમારો નાથ હોય, જેને અમને ગુરુ ગોવિંદ દોનો ખડે ગોવિંદ બતાવનારો અમારો નાથ હોય તો અમારા માટે તો પેલા નાથ હો. એટલે રામ કે અધિક રામ કર દાસા, ભગવાન પણ કહેતો હોય કે અહમ ભક્ત પરાધીન, મારા ભક્તથી મને વધારે કાંઈ નથી. તો આપણે ક્યાં ખેતની મૂડી, સંતોના ચરિત્ર ગાવા પડે. સંતોને જોવે એટલે વાસ્તવિકમાં મને એવું થાય કે હું એવું શું કરું કે સંતો રાજી થાય, મારી કથામાં સંતો આવે મારો પાવર વધી જાય. અભી માઇક કી થોડી તકલીફ થી, તો માઇકની તકલીફ હતી હું નિરાશ થઈ ગયો હતો. મેં કીધું બોલા આમ માઇકમાં કથા કરી, હવે આમાં કરી હોય તો એમ થાય કે આમાં કથા કરવાની, ટૂંકમાં ચડી જાય ને અભિમાન, અભિમાનનો પારો ઉતારવા માટે જાચ્યું હશે. મને એવું હોય ક્યારેક ક્યારેક ચડી જાય ને તો ઉતારી નાખે, લેકિન સંત આ જાતે હે ને તો સુપર પાવર આવી જાય છે.
કારણ કે અમે જ્યાં અમરેલીમાં કથા કરીને આવ્યા ત્યાં લાઇટ જ નહોતી અને જનરેટર બહુ નાનું હતું, એટલે એટલું દબાણમાં અમે કથા કરી, અવાજ ખુલ્લીને બોલી ન હતા, એટલે ત્યાં પણ ભરપૂર દબાયેલા અવાજમાં કથા કરી, પણ સંતનું સાનિધ્ય એટલે બહુ જોરદારથી બોલ્યો. એમ મારી કથા વાંચે જ ભાલકામાં ટીવી ઉપર, લક્ષ ટીવી ઉપર લાઈવ છે, પણ સંતોની આ કથા હોય એટલે હું પછી રાડો પડાવીને રહી જ ન શકું. કારણ કે સંત જેમાં ન હોય કંઈક તંત એને કહેવાય સંત, જ્યાં આવે વાસનાનો અંત એને કહેવાય સંત. સંત પાસે જાઓ એટલે વાસનાનો અંત આવી જાય, ઉપાસનાની શરૂઆત થઈ જાય. અને આ નીમકરાલી બાબા એક ઝૂંપડીમાં પાણીનો ગ્લાસ પણ પીવાની, અને કીધું આ એકલો કેમ રહેતો છે આ બાવલ્યો? બધાએ કીધું અમારા સંતો તો આવા જોઈએ. પછી એને કીધું કે સમાધિમાંથી ઉઠાડ્યા કે મારે તમને મળવું છે, આમને કહ્યું 4 વાગે આવજો. અને સવારમાં 4 વાગે આ બધા માણસોએ ચા કોફી પીધા, રાત્રે આકાશમાં તારાઓ જોયા, અને 4 વાગે નીમકરાલી બાબા પાસે ગયા. ને નીમકરાલી બાબાએ કીધું કે તું સારામાં સારી ગાડી લઈને આવ્યો. એટલે ઓલા ને જો કે ભાઈ વિદેશથી આવ્યો તો ગાડી તો સારી જ હોય ને, એમાં શું નવાય છે? બીજું કંઈક કહી દો કે તું રાત્રે તારી માને યાદ કરતો હતો તારામાં જોઈને. કે આમાં મા બાપને યાદ કરી તો સામાન્ય બધા કહી દે ને, એક ફૂલ ધાર લેજી, ન બધા કહેતા હોય એ ગુલાબ જ ધારે ભાઈ, એને યાદ જ ન હોય. એમ એને વિચાર્યું કે આ તો એમ જ કહે ને. પછી એને કહ્યું કે તારી મા પેનાકિન્સ નામની બીમારીથી ગુજરી ગઈ હતી, ફક્ત એ એકને જ ખબર હતી, અને એ બીમારી વિદેશમાં થતી, જેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઓહો, આવો આ બાવલ્યો! આ માણસ જો જોયા વિના કંઈ કર્યા વિના એટલું કહી દે તો મારી ગોળી આને ખવડાવું તો કેવી અસર થાય? એ ખીચામાં હાથ નાખીને એક ગોળી આપવા ગયો ને, ત્યાં નીમકરાલી સાધુ બોલ્યા, ગીવ મી ઓફ યોર મેડિસિન, ઇંગ્લિશમાં બોલ્યા. ઓલો માણસ કાઢવા ગયો એટલે આખું પેકેટ હતું ને એક બુકડામાં, સાધુ થઈ ગયા. 24 કલાક એની પાસે બેઠો, કેવી અસર થાય હું જોઈ લઉં. લેશ માત્ર અસર નહીં. 24 કલાક પછી રોયો કે આ તમારી પાસે એવું ક્યુ તત્વ છે કે તમારી ઉપર કંઈ અસર ન થઈ? તો કે અમારી પાસે ભગવાનનું નામ છે. તો કે એ મને આપી દો ને, કે એમ અપાય નહીં, એના માથે મુંડાવું પડે. અને એ એલર્ટ રિચાર્જ મુંડાઈ ગયો, સાધુ બની ગયો, કૃષ્ણ યોગી નામનો સાધુ. એણે એના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો કે ભારતના સાધુ આવા હોય, આવા સાધુડા હોય જે ગમે ભાષામાં બોલી શકે, ગમે એવી ગોળીઓ ખાઈ જાય કંઈ અસર ન થાય, એવા સાધુડા હોય ને, એવા સાધુડા કંઈક ભાગ્ય હોય ને તો ગામમાં પધારે. બાકી તો ઘણા બધા આશ્રમો છે, ગમે યારે હગે. બહુ જવલે સાધુડાઓ ગામમાં બહુ ઓછા રહેતા હોય, બહુ ઓછા રહેતા હોય. મને બતાવો કોઈ એવો સાધુ કે જે કોઈ ગામમાં કોઈ ગૃહસ્થીના ઘરે રહેતો હોય, કોઈની રોટલા ખાતા, એવો એક સાધુ મને બતાવો. પણ આ તો ઓનલી ફોર કૃપા કરવા આવ્યો હોય ને તો આવું બની શકે, બાકી તો એને એના અખાડા ભલા હોય. તમારા ગામને અખાડો બનાવ્યો મને એવું લાગે, આ છિદ્રા અખાડો છે. જો આ છિદ્રાનો અ અખાડાનો અ અર્જુનનાથનો અ અવધૂતનો અ આપણા કથાના આચાર્ય છે ને એ આશીષભાઈનો અ, એ બધામાં અ અ આવે. તમારા ગામના છે હોય આચાર્ય છે, એટલે એ આચાર્યનો પણ બધા અ છે. એટલે ભગવાનનું નામ સૌથી મોટું છે. જનનીમ ગતિમ, છેલ્લે નંદબાબા ને બધા આવ્યા, ભગવાનના નામથી ભગવાનનું રક્ષણ થયું. નંદબાબાએ એના ટુકડા કર્યા, પૂતના એટલી મોટી હતી, જે લાકડા પર પડી એ જ લાકડાથી એને બાળી નાખી. અને એ સમયે એના શરીરમાંથી સુગંધ નીકળી, ધૂમસ્વા ગુરુ સૌરભમ, એમાંથી અગરુ નામના ધૂપની સુગંધ નીકળી. અગર નામનું ધૂપ સૌથી શ્રેષ્ઠ, અને અગર નામના ધૂપ ઉપરથી ભગવાનના શરીરમાં અગરની સુગંધ હંમેશા આવતી હોય. અગરના ધૂપ ઉપરથી અગરબત્તી નામ પડ્યું છે. અગર ટગર કહે ને આપણે, યા અગર કહ્યું કે જો જનનીમ ગતિમ, જો આવી માને આવી ગતિ આપ્યો, જે એને ઝેર પીવડાવે આવી એને માની ગતિ આપી, તો કીમું ગાવહ માત્ર, તો યશોદા અને ગાયોનું શું થયું હશે જો આને એટલી ગતિ મળી? કારણ કે આવા પરમાત્મા આવે ને કોઈને મારવા નહીં પણ તારવા આવે છે. તારવા 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 છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા, તારવા 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 છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા, તારવા 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 છ
છબી લોલાલ આવ્યા છે ગોકુળ તારવા આહિરને ઝૂંપડે વાલો અવતરિયા ઝૂંપડે વાલો અવતરિયા ઓ ભૂમિનો ભાર ઉતારવા છબી લોલાલ આવ્યા છે ગોકુળ તારવા સતત અને સતત દેવાયત ગોદર જેવો એના દીકરાને કાપીને આપી દેતો એનું કારણ છે કે કૃષ્ણએ આખી જિંદગી બીજા માટે કર્યું ને જેનો બાપ એવો હોય ને એના દીકરાઓ એવા થાય એટલે દેવાયત ગોદર પાકે એ માસી તે પૂતનાના પ્રાણ જહરિયા માસી તે પૂતનાના પ્રાણ કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા મામાતે કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા પોતના માસી શા માટે ખબર છે કૃષ્ણની માસી કઈ છે ને બધા બોલતા હોય પૂતના માસી પૂતના માસી એનું કારણ છે કે માં યશોદા હતા ને સંપૂર્ણ એટલા બધા રાજસી હતા એ કપડા પણ એવા હાઈફાઈ પહેરતા રેશમના જ કપડા પહેરતા એટલે રાજસી વૃત્તિનું પ્રતીક એટલે માં યશોદા દેવકી એ સતત સાત્વિકતા મારી એકદમ સાદા સાત્વિક વૃત્તિ એટલે દેવકી અને પૂતના એટલે તામસી વૃત્તિ પરમાત્માથી આ ત્રણેય વૃત્તિઓ નિર્માણ થઈ એટલે વૃત્તિ પ્રમાણે ત્રણેય બહેનો છે ને એટલે માસી પૂતના માસી તે પૂતનાના પ્રાણ જહરિયા 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 એ પાતે કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ અને આ રીતે કાનૈયો કોઈને મારવાની તારવા આવ્યો છે સાહેબ એમ આપણે પણ કહેવાની ઈચ્છા થાય આ કથા બેસાડવાની બાપુને કોઈ જરૂરિયાત નથી આ તો આ તમને બધાને તારવા માટે કથા બેસાડી છે બાકી એને કથાને શું લેવા દા પરમ પ્રાપ્તિ થઈ ગયા હોય એને કઈ જરૂરિયાત નથી પણ આ તો તમને તારવા માટે આ રીતે બધી ગોપીઓએ ઠપકો આપ્યો કે કેમ કોઈ દિવસ અજાણા વ્યક્તિને અપાય ને આ સમયે અજાણા વ્યક્તિના 6 દિવસ પૂરા થયા નારદજીએ કહ્યું ઘોડાનાથ વ્રજલીલાની કથા છે ભાગવતજીમાં આ કથા નથી તમને ચોખવટ કરી દો વ્રજલીલા નામના ગ્રંથમાં કથા છે કે ઘોડાનાથ તમે ગયા નથી દર્શન કરવા કા આપણા પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે ગોકુળમાં ને એ સમયે ભગવાન ભોળાનાથ જતા હતા ને ત્યાં પાર્વતીજી કહ્યું કઈ બાજુ ભોળાનાથ કે જાઉં છું કનૈયાને દર્શન કરવા તો કે મને નહીં લેતા જાઓ તો કે તમે ક્યાં બધા અવતારના દર્શન કરો છો મેં તો મોહિની અવતારે પણ છોડ્યો નથી છેલ્લે બાકી રહી ગયો તો મેં પ્રાર્થના કરી કે મને ભગવાન મોહિની અવતાર બતાવો ને જ્યારે મોહિની અવતાર જ્યારે થયો ત્યારે જે સ્ખલન થયું ને એમાંથી ચાંદી અને સોનાની ખાણો બની એવી કથા મળે છે પણ થયું એવું લ્યો હમણાં ભંડુરીને યાદ કર્યું જ્યારે ભંડુરીને યાદ કરીએ ત્યારે જ ભંડુરી વાળા આવે હમણાં જ યાદ કર્યું હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 તમારી ધૂન ફરી ગઈ હો એનું કારણ છે કે હમણાં જ પ્રસંગ લીધો જ્યારે પ્રસંગ લઉં ને જ્યારે જ્યારે એવું મારું નક્કી ન હોય ક્યારે હું પ્રસંગ લવા
ક્યારેક પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે, બીજા દિવસે, પણ જ્યારે લઉં ને ત્યારે ભંડુરી વાળા હોય. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. અને આ રીતે નારદજીએ કીધું, મેં તો મોહિની અવતાર પણ ધેરો છે. મોહિની અવતારમાં શિવજી કે મેં દર્શન કર્યા, પાર્વતી તમે ક્યાં કર્યા? તો કે દરેક અવતારમાં હું હતી. તો કે રામ અવતારમાં ક્યાં હતા? તો કે તમે જોગી બનીને આવ્યા હતા ને, ઓલી દાસી જે તમને બોલાવવા આવી હતી ને, એ હું જ હતી પાર્વતીજી કે. ને આ સમયે ભગવાન ભોળાનાથ પહોંચે છે ગોકુળમાં. ગોકુળમાં જઈને ભિક્ષા માગે છે, યોગીનું રૂપ લઈને આવે છે. અને જગનગર મે જોગી આયા કે આકર અલખ જગાયા, અજબ હે તેરી માયા, સબસે બડા હે તેરા નામ, તેરા નામ ભોલેનાથ, 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 ભોલેનાથ. અંગ વિભૂત ગલે રૂંઢ માલા, શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, ચંદ્ર અલખ જગાયો. શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, નંદગર અલખ જગાયો. નગર મે જોગી આયા કે આકે અલખ જગાયા, અજબ હૈ તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ, તેરા નામ બોલના, 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 પણ લાલો નહી, આ તરફ લાલો રડે છે, બાળ હઠ, આ તરફ યોગી હઠ, દર્શન કરીને જ જવા છે, આ તરફ સ્ત્રી હઠ યશોદાની. અને નંદ બાબા રાજા એને દર્શન કરાવી દો ને, ખૂબ કાનો રડ્યો ને, ત્યારે પછી દર્શન આપ્યા. ભોલે ભિક્ષા નીકળી નંદ રાણી, કંચન થાળ ધરાયો, લો ભિક્ષા જોગિયા કન જાયો, બાલક મેરો ડરાયો. ભોલે ભિક્ષા નીકળી નંદ રાણી, કંચન થાળ ધરાયો, લો ભિક્ષા જોગિયા કન જાયો, બાલક મેરો ડરાયો. નગર મે જોગી આયા કે આકર અલખ જગાયા, અજબ હૈ તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ, તેરા નામ બોલના, બોલના, બોલના. આ રીતે નારદજી દ્વારા શિવજીને કહ્યું ને શિવજીએ દર્શન કર્યા. આ ભાગવતજીમાં કથા નથી પણ વ્રજ લીલામાં કથા છે. અને કહે છે, યેન યેન અવતારેણ ભગવાન હરીશ્વર કરોતિ કર્ણરમ્યાનિ મનોજ્ઞાનિ ચન પ્રભુ. પરમાત્મા શુકદેવજીને કહે છે પરીક્ષિતજી, મારા કાનની સૌથી મોટી શોભા એ છે કે મને કૃષ્ણના ચરિત્રો સાંભળવા મળે છે. અને આ કૃષ્ણના ચરિત્રો તમે આજે પણ સાંભળો તો એટલો આનંદ આવે. તો શુકદેવ જેવો સદગુરુ સંભળાવતો હશે, કેટલો પરીક્ષિતને આનંદ આવતો હશે. કહ્યું કે હવે પછી લીલા છે ને, ભગવાને પડખું બદલાયું, એટલે પડખું બદલાયું એનો ઉત્સવ મનાવવામાં આવ્યો, જેને કહેવાય નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ સંસ્કાર એટલે ઘરની બહાર પહેલી વખત બાળકને લઈ જવું. આપણે તો હવે હોસ્પિટલમાં જન્મ થાય એટલે વાંધો નથી, પણ આ સંસ્કાર તમારે જાળવી રાખવો. સાડા ત્રણ મહિને ચોથું નક્ષત્ર આવ્યું કાનાનું. કાનાનો જન્મ રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં બુધવારના દિવસે થયો હતો. એટલે ફરી રોહિણી નક્ષત્ર આવ્યું, ચોથી વખત આવ્યું, એટલે 27 ચોકુ કેટલા થાય? કેટલા થાય? 108 થાય.
108 દિવસ એટલે 3.5 મહિનો, અને 3.5 મહિના હવે નહીં પૂછવું, બાકી તમે કે આ પૂછે રાખે એ કથા સંભળાવા આવ્યા કે પ્રશ્નો પૂછવા આવ્યા. એ તો કભી કભી ઉપહાસ મેં હમ ભી આનંદ લે લેતે હૈ. તો 108 દિવસ છે, અને 108 દિવસે 3.5 મહિના થાય, અને 3.5 મહિને આ સંસ્કાર કહેવાય. પહેલી વખત બાળકને ઘરની બહાર લઈને ઠાકોરજીના દર્શન કરાવવા, આ નિષ્ક્રમણ સંસ્કાર છે. સંસ્કારો તમારા બાળકના ખાસ કરાવવા, ખાસ કરાવવા સંસ્કારો, કારણ કે દરેક સંસ્કારોની પાછળ મોટા રીઝનો છે. તમને કેટલું સમજાવું, સંસ્કારો પ્રત્યે એટલો બધો તમને આખું લિસ્ટ લાંબુ કરી દઉં કે સંસ્કારો કરવા તમે તત્પર થઈ જાઓ. આ છે ને આ કાનમાં જે કડીઓ પહેરી ની, કર્ણવેદ સંસ્કાર છે આપણો 9મો સંસ્કાર છે, કાન વિંધવવું. આ કાનની આ નસ છે ને, કોઈ ડોક્ટરને પૂછજો, ડોક્ટરના કાનની નસ સીધી આંતરડા સાથે સંબંધ છે. જેને આ કાન વિંધેલા હોય એને આંતરડા કોઈ દિવસ વધે જ નહીં. કોઈ એક બહેનોને બતાવો, 100માંથી એક જૂજ હોય તો બહેનોને આંતરડા વધે એવો કોઈ દિવસ બને જ નહીં, પુરુષોને વધતા હોય. એક્ચ્યુ પંચરના ડોક્ટર છે જયપુરમાં, કાશ્મીરી બાપુ સાથે હું ગયો, બાપુને શ્વાસની તકલીફ હતી, બાપુને અહીંયા વિંધુ પાડ્યું ને અહીંયા વિંધુ પાડ્યું. મેં ડોક્ટરને પૂછ્યું કે અહીંયા કેમ, કે અહીંયા આ નસ છે ને એનો શ્વાસ સાથે શ્વાસની બીમારી ન થાય. ઓલા ઠોરિયા પહેરતા ને તમે, એ બધી નસો છે. આ જ આંગળીમાં વીંટી પહેરાવી, આ આંગળીની જ નસ હૃદય સુધી પહોંચેલી છે, એટલે સગાઈમાં પહેરવામાં આવે. બધાના રીઝન છે, કાન વિંધી નાખો ને એ છે, જનોય પહેરો આય દબાય એટલે મૂત્રદ્વારની કોઈ પણ બીમારી બ્રાહ્મણોને થાય નહીં, કારણ કે અહીં લોહિતિકા નામની નસ છે ને એ દબાવવાથી મૂત્રદ્વાર પોળો થાય. દરેકમાં સાયન્સ સાયન્સ અને સાયન્સ છે, પણ હું સાયન્સ સંભળાવવા નથી આવ્યો, કૃષ્ણની લીલા ગાવા માટે આવ્યો છું. બાકી તો તમને એટલી બધી સાયન્સની વાતો કરું કે તમારે સ્વીકારી લેવું પડે કે સંસ્કૃતિની જે પણ કાલે માંસાહાર શાકાહારની વાત કરી ને, એમ આ રીતે 3.5 મહિના થયા અને સંસ્કાર થયો પડખું બદલાવાનું. ને એ સમયે મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણોને બોલાવ્યા, વાજિંદ્રો વગાડ્યા, અને મોટો ઉત્સવ થયો. આખા ગામને ધવાડે બંધ આમંત્રણ આપ્યું, જેમ આશીદ્રાએ 11 ગામને આપ્યું બે ટાઈમ ધવાડા બંધ, એવી જ રીતના યશોદા જમાડવાની બહુ શોખી નથી, કે જેટલા લોકો છે ને ધુવાડા બંધ, કોઈએ ધુવાડો કરવાનો નહીં, બધા આવો ને બધા અહીં જમો. ખાલી નાનો એવો ઉત્સવ નિષ્ક્રમણ, પહેલી વખત કાનો ઘરની બહાર ગયો ને બધી ગોપીઓ હતી ને કોઈને પજવશે તો, એટલે એક ગાડું હતું ને એ ગાડામાં કપડું બાંધીને કાનાને સુવડાવ્યું, ગાડામાં માખણ દૂધ દહીં બધું ભરેલું હતું ને એ ગાડા નીચે બાંધી દીધું, કાંઈ કોઈ હેરાન ન કરે. ને બધી ગોપીઓ મંડી રાસરમમાં, ઉત્સવ હોય એટલે 5 ન હોવા જોઈએ. તમારા ગામમાં ઉત્સવ છે 5 ન હોવા જોઈએ. પહેલું વહેલું તમારા ગામમાં ખાન હોવું જોઈએ, ખાવાનું છે, પીવાનું હોવું જોઈએ એટલે પીવાનું છે પાણી આદિ, ખાન પાન પછી ગાન એટલે ગાવાનું હોવું જોઈએ. લોક ડાયરાને રાખ્યા તમે, ગાન હોવું જોઈએ, અને એ ગાન હોય જ્યાં ગાવાનું આવે ત્યાં તાન પણ આવે, એટલે નાચવાનું નૃત્ય તાન, અને છેલ્લે દાન, એટલે ખાન પાન ગાન તાન અને દાન, આ 5 ન હોય ને ઉત્સવ કહેવાય. કાલે આપણે તમારે રાસ મેં અધૂરો રાખી દીધો, પણ આપણે કાલે રાસ લેશું, કેમ કે કાલ તો જગ્યા જ ન હતી, બધા ઉભા ઉભા આમ કરતા હતા. રાસ લેવા માટે કંઈક રાઉન્ડ માટે જગ્યા તો હોવી જોઈએ ને, એટલે કાલે આપણે રાસ લેશું. મહારાસ થાય ને ત્યારે આપણે આની વચ્ચે જ રાસ લેશું. ને બધી ગોપીઓ ઉત્સવમાં એકદમ મશગુલ થઈ ગઈ, ને બધી ગોપીઓ ભેગા મળી અને ગાવા માંડી ગઈ, લાડ લડાવો લાલા ને લાડ લડાવો. નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે, લાલા ને લાડ લડાવો, લાડ લડાવો લાલા ને લાડ લડાવો. વાકડિયા વાળ ઘોડી આંજળિયા આંજો, વાકડિયા વાળ ઘોડી કરીને વારી વારી જાગો, વારી ટપકું કરીને વારી વારી જાગો. એ
નાનક માથે મોર પીછ લગાવો, લાલા ને લાડ લડાવો, નાનકડું માથે મોર પીછ લગાવો, લાલા ને લાડ